वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणि श्री स्वामी नारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री स्वामी नारायण भगवान नी जय। जय श्री स्वामी नारायण। લેતા હોય એક ખુરશી છે નહીં, તમારા આમ તમારી જગ્યાએ બેસો તો મને મજા આવે। સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ હરિબળ ગીતામાં છેલ્લે ચોથા પદમાં અચળ ભરોસા ઉપર ભાર આપ્યો। ભરોસો જોઈએ, ભરોસો ના હોય ને બીજું ગમે એટલું કરીએ તો એ તુચ્છ છે, નકામું છે, ફોગટ છે। ભરોસો હરિનો, પ્રતાપનો ભરોસો, ભગવાનનો ભરોસો, એના મંત્રનો ભરોસો, એના નામનો ભરોસો, એના કામનો ભરોસો, એનું જે ઐશ્વર્ય છે, એનો પ્રતાપ છે, એનો મહિમા છે, અપરંપાર, એનાથી જ સિદ્ધો થાય છે, ગંધર્વો થાય છે, ઈશ્વરો થાય છે, જે કાંઈ સામર્થ્ય ઐશ્વર્યને પામે છે, મને મળ્યા મહારાજ એ વતે જ થાય છે, આશ્ચર્ય દેખાય, એ બધું એ જ કરે છે। અને મારું અત્યાર સુધીનું ગાડું એને જ ખેંચ્યું છે અને હજે પછીનું પણ ગાડું એ જ ખેંચવાના છે। દાદા ખાચરનું ચલાવ્યું તો નાટુ દાદા આપણું તો ચલાવે ને, હે દાદા, દાદા ખાચર તો એવા સમર્થ હતા, દાદા ખાચર તો એવી ઊંચી સ્થિતિવાળા હતા, આપણામાં તો એવું કાંઈ નથી, તો ચલાવવું જ પડે, ના ચલાવે તો એનું ચાલી જાય, આપણું ન ચાલે। એની પાસે તો એટલી પાછી મૂડી હોય, બેંક બેલેન્સ હોય, ગમે એટલા દુકાળ પડે તો એ કાંઈ રોડ ઉપર ન આવે, અને આપણે તો કાલે રોડ ઉપર આવી જઈએ, એટલે આપણે તો ભરોસો રાખીએ જ છૂટકો, આપણું તપ તો વખાણવા જેવું, કેવું રાજુભાઈ, આપણું તપ કેવું વખાણવા જેવું। સુરા આપા મહારાજને આનંદ કરાવતા, સુરા ખાચર મહારાજ ક્યારેક રિસાયા હોય ને ત્યારે એના વડવાઓની, બાપદાદાઓની વાતો કરે કે મહારાજ અમારા આપાના પુન તમને ખબર છે કેવા હતા, મહારાજ કે અમે તમને મળ્યા, અમારા સાધુ તમને મળ્યા, અમારું અમારો સત્સંગ તમને મળ્યો, આવો યોગ મળ્યો, પુન વગર મળે? સુરા બાપુ કે મહારાજ એ તો અમારા વડવાના પુનથી બધું મળ્યું અમને। મહારાજ કે તમારા વડવાના, તમારા બાપદાદાના પુનની કંઈક વાત તો કરો। તારે કે મહારાજ અમારા બાપદાદાને છે ને જાત્રા કરવા જવાનો બહુ શોખ, અને જીવનમાં એક જ વાર કરે, કેટલી વાર, બીજો તો વેત જ ના હોય, કારણ કે ઘરમાં બધા હાંડલા કુસ્તી કરતા હોય, એમાં બહાર જવું કેમ? પણ એકવાર તો વાણિયાને ત્યાંથી ઉછીના પૈસા લઈને ગયા 200-500, એ જાત્રા જવા નીકળ્યા તો ખરા, પણ ધોળકા રસ્તામાં આવ્યું ને તે જામફળ, કેટલા ગુલાબી જામફળ કેવા, અને બહુ સ્વીટ હોય, ધોળકાના જામફળ ખાધા જ કોઈ દી?
ખાવા જેવા. એ ત્યાં પેલા હુંડલા ભરીને વેચનારા ને ત્યાં ભાઈ આને થયું કે ભૂખ લાગી છે, એટલે બે પાંચ રૂપિયાના જામફળ લઉં. એ લીધા અને ખાધા અને દાઢે વળગ્યા અને પછી તો ગંગાજીની જાત્રા પૂરી થઈ ગઈ. એ પૈસા ખૂટ્યા ત્યાં સુધી જામફળ ખાધા. 15-20 મહિનો રોકાણા ત્યાં, પછી તો મૂડી ખૂટી ગઈ. હવે જવું કેમ આગળ? પેલા લોકોને, બીજા ગામના લોકોને કે તમે જઈ આવો, મારા વતી એક લોટી ન્યાથી ન ભરો, સાબરમતીમાંથી ભરી લેજો. વળી સંઘ પાછો આવ્યો અને હારે જોડાઈને આવ્યા ને ઘરના આંબલા છોકરાઓને બધાને શું ખબર, આપા તો ગંગાજીની જાત્રા કરી આવ્યા, ચારધામની જાત્રાએ જઈને આવ્યા છે, માટે આને તો ભાઈ બગીઓ છણગારી, ધજા પતાકા કર્યા, આખા ગામને નોતરું દીધું, હાગમટે ધુમાડા બંધ, બધાને જમવાનું, અમારા બાપા જાત્રા કરીને આવ્યા છે, પૂન કમાઈને આવ્યા છે, જે તાય ખર્ચો. આ તો આપણા આમ તો કહેવાય કે દીકરાઓ પિતાનો ઉદ્ધાર કરે, પ્રહલાદે પિતાનો ઉદ્ધાર કર્યો, પણ હવે તો આ દીકરાઓના જમાના બદલી ગયા છે, બાપ દીકરાઓનો ઉદ્ધાર કરે. એ જાત્રા કરી આવે ને છોકરાનું હારું, છોકરાની હરખ હોય, ખામૈયું કાઢ્યું, ઢોલો વગડાવ્યા, એ જે કંઈ ખવડાવવાનું હતું ખવડાવ્યું, થોડી ઘણી મૂળી બાકી હતી એ પૂરી કરી ઉછીના લઈને. પણ પછી તો ભાઈ મહિનો, બે મહિના, ચાર મહિના થાય, નો દીકરો સંભારે, ના દીકરાના બાપ સંભારે, પછી તો પેલું આ બધું યાદ, નામું કોને રાખવાનું હોય? વાણીઓ મીંડો આવવા. બાપુ પેલા લઈ ગયા હતા જાત્રા નિમિત્તે, બસે પાંચે જે કંઈ, હવે પાછા આપો તો સારું, અત્યારે સમય આવો છે, જરૂર છે, આપીશું. ક્યાં અમે ગામ મૂકીને ભાગી જઈશું? જવાય એવું ન હોય, ગામ મૂકીને જાય ક્યાં? કારણ કે ગામમાં છે ને કોકની પાસે ઉછીના પૈસા લેવા જાય ને તો શું કે ખબર છે, અમે તને ઓળખીએ. શું કે? એટલે કોઈ આપે કેવી રીતના ઓળખીએ? કે આ બૂચ મારી દેવાનો છે, અમે તને ઓળખીએ, તને ન દેવાય, ન દેવાય બાપા, રેવા દે, જા ક્યાંક બીજે જા, આખું ગામ ઓળખે બધા એને, બોલો આને થયું, અહીંની મેળ પડે, પર કામ જાય, બીજે ગામ જાય, તેની પાસે પૈસા માગે તો ગામના લોકો, બીજા ગામના લોકો શું કે ખબર, અમે તને ઓળખતા નથી, અમે તને ઓળખીએ નહીં. કેવી રીતના પૈસા આપવાના? કે ઓળખાણ પૈસાનું હોય કે પાછા આવે એમ હોય, કોઈક વચ્ચે હોય તો આપી, એટલે આવું હોય, ઓળખીએ તોય તકલીફ અને ન ઓળખે તોય તકલીફ, અમુક બાપુનું આવું હોય. તો પેલો તો આવવા માંડ્યો, બે મહિને ઉઘરાણી કરે, એક એક મહિને ઉઘરાણી, 15 દિવસે આટા માંડો મારવા, પણ આ કે ઠેલ્યા કરે, આપીશું આપીશું, સિઝન આવવા દો, વરસાદ પડવા દો, આમ કરવા દો, ફલાણું કરવા દો. એક દિવસ તો વાણિયો બેસી ગયો ભાઈ, ખીલો ખોડીને, હવે તો આપો તો જ જઈશ, પણ આ લાવે ક્યાંથી? પછી વાણિયાએ વચ્ચેનો રસ્તો કાઢ્યો. વાણિયો કે, કા મારી મૂડી આપો, વ્યાજ ન આપો તો કંઈ નહીં, કા મારી મૂડી આપો અને કા ગંગાજીનું પૂન આપો જાત્રાનું. ત્યારે પેલા છોકરાએ સીધું કાંડું પકડીને કે, વેતો થા વેતો થા, આખી જિંદગીમાં એકવાર બાપાએ પૂન કર્યું ને એ લેવા ધારે તે હું અમારા બાપાની અવગતે જ નરકમાં મોકલવા છે કે? આમ જાય એવા જ હોય, એક તો માંડ કર્યું હોય આખી જિંદગીમાં એક જ પૂન, એ તારે પાણી ફેરવવું છે? જા 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 જા. તારે એના આપાએ પેલા છોકરાનું કાંડું પકડીને ખૂણામાં લઈ જઈને કાનમાં કહે છે, દે દે દે, ગંગાજીનું પૂન દે, દીધા જેવું છે કે? એટલે આપો, ગંગાજી એ ગયો જ નથી, દોડકામાં જામફળ જ ખાધા છે. ત્યારે છોકરા ભાઈ દોડ્યો, માટલું પાણી આરાનું હતું ને, લોટો ભરીને આવ્યો, લો આ મારા આપાના હાથમાં પાણી આપું, તમારા હાથમાં એ પાણી આપું, એ ગંગાજીનું પૂન દીધું તને, જા બસ. તો શું થાય, 6 મહિના થયા તો વાણિયાના ઘરના ઉપડી ગયા, કોના પૂને?
બીજા 6 મહિના તો છોકરો ઉપડી ગયો. કોના પૂઈને? બીજા 6 મહિના કહે તો દુકાન બુકાન બધું દિવાળું ફૂંકીને ગામ છોડીને રહ્યો ગયો. કોના પૂઈને? આવા પૂઈન છે આપણા પૂઈન. કહેવાનો મારો અર્થ છે, આપણે તો સાધન શું કરીએ, પૂન શું કરીએ? આપણું તો ગાડું ભગવાન કે મોટા પુરુષ ચલાવે તો ચાલે. હાવ એવું નથી કે આપણે કંઈ ન કરી શકીએ, નહીં તો ક્યાંય રખડતા હોય. કોઈક જન્મમાં કંઈક કર્યું છે, આ જન્મમાં કંઈક આપણે નહીં તો આપણા કોઈક દેહના પરિવાર સંબંધીઓએ આપણા માટે કંઈક કર્યું છે, ત્યારે આપણે અહીંયા સામે આમ ધનુર્માસમાં કાતિલ ઠંડીમાં સવારની પોરમાં કથા સાંભળતા માળા ફેરવતા હોય ને દાદા, નહીતર થાય આવો જોગ થાય? પણ એનું માન હૃદયમાં અભિમાન અહંકાર ન આવવા દેવો. એ તો હરી લાવે તો અવાય, એ કરે તો. અમારે કાઠિયાવાડમાં ખાસ આપણે છે ને અમારી લોયામાં બાપુનો એક મંત્ર, શું આપણે એમ કંઈ મંદિર આવો ને ઠાકર લાવશે તો આવીશું, આપણે કંઈ પૂજા કરો ને ઠાકરની મરજી છે તેથી પૂજા થાય. એ ઠાકોરે જાણે હાથ પકડીને બાંધી દીધા હોય આને, સવારે ખબરદાર પૂજા કરી છે તો શું કે આપણે તો બાપુ કંઈક એકાદશી ઠાકરની ઈચ્છા છે ને તેદી થાય, આ બધું આપણાથી કાંઈ ન થાય. જે પેલો હાથમાં હોકો લઈને ગગડાવે ને ધુમાડાના ગોટે ગોટા કાઢે ને તેદી ક્યારેય ન બોલે કે ઠાકરની ઈચ્છા છે ને તો જ આ ગોટા નીકળે. એમાંય કહી દેવો ઘણી વખત, કંઈ ભરોસો નહીં. પણ કહેવાનો અર્થ, સારું જે કંઈ ભગવાન આપણે કરાવે તો જ થાય, આપણાથી નહીતર થાય. આગળ એક સુંદર મજાનું 17મું કડવું આપણે વાંચીશું. સ્વામી કહે છે, નિર્વિઘન છે નાથનું શરણજી, નિજ સેવકને સદા સુખ કરણજી, જોગ અજોગ થયું હોય આ ચરણજી, તેના ઘનાવો ઘનું હરણજી, એના ઓઘનાવો ઘનું અઘનાવો ઘનું હરણજી. હરે અઘનાવો ઘને છે એવું પરમ પાવન, જે જે જનયને આશરા તે સર્વે થયા ધન ધન્ય. ગોપીને ગોવાળ બાળ, ગાય ગોધાને વત્સવળી, અઘાસુર બકાસુરને બકી, એ આદ્ય બીજા મળી. કુબજાવળી કંસયાદી સાલવને શિશુપાળ, એવાને અભય પદ આપ્યું, બીજો એવો કોણ દયાળ. પાંડવને પાંચાલી વળી, કુંતા સમ નહી કોય, સૌનું શાસ્ત્રમાં સાંભળું, એક નિર્દોષ નેક નિર્દોષ ના હોય. સુણી પુરાણે પરીક્ષા કરી, અને જાણ્યું યથાર્થ જરૂર, કલંક રહિત કોઈ નહીં, કોણ ભક્ત અભક્ત અસુર. પણ જેને સંબંધ શ્રી હરિ તણો, એ પામ્યા પદ નિર્વાણ. એ આદિ અનેક એવા, એનું કેમ ન કહીએ કલ્યાણ. દાસ અદાસના દોષને જ્યારે જુએ જગ જીવન, નિષ્કુળાનંદ હરિધામને પામે નહીં કોઈ જન, પામે નહીં કોઈ જન. નિર્વિઘન છે નાથનું શરણ, બાકી બધામાં વિઘન, સાધન માત્રમાં વિઘન. ભલભલાને વિઘન આવ્યા છે એવા દાખલાઓ શાસ્ત્રોમાં ને અત્યારે પ્રત્યક્ષ પણ બને છે. કેવળ સાધનનું ઓથ લઈ અને હું કંઈ કરી શકું એમ છું અને કરી બતાવીશ તો એનું પંચર પીડા વગર રહેતું નથી. હા, શરણે હોય ને સાધન કરે તો ભગવાન એને રક્ષા કરે ને સહાય કરે કે આ મારા માટે આટલું કરે છે. સમૂહમાં રહે
સંતોના મધ્યમાં રહી આજ્ઞાથી વચનથી જે કંઈ થાય એટલું કરે તો એ દોષમાં ન પડે. જાતે કરે, યુદ્ધ હોય બધાની કે તમે બેહી રહો હું એકલો કાફી છું, હું એકલો બંદો કાફી છે એમ કરીને લડવાને કૂદી પડે, હોરે હોરે ચડે, પછી કટકા થઈને પડે, પછી કે આમ કેમ થયું, તો પણ થોડાકને હારે લઈ ગયો હોત તો સહાયમાં, પણ કોઈને ન રાખ્યા, હે મૂછ ઉછી જ કરી દીધી. એવું કરવું નહીં. ભગવાનને ભગવાનના સંતને સહાય રૂપે રાખે, સાથે એના વચનથી એને આશરે રહીને કરે તો એનું પાર પડે, લોંગ ટાઈમ સુધી ચાલે. અને એકલો એકલો મથે કયો લોટો લઈને તમે દરિયાને ઉલેચવા જાઓ થાય શરૂ ના આવે સિંદ્રાભાઈ, તો નિર્વિઘ્ન એ રસ્તો નથી. ગઈકાલે કીધું તો એમ ભરતને વિઘ્ન આવ્યું, શોભરીને વિઘ્ન આવ્યું, ઇન્દ્રચંદ્ર દેવતા ઈશ્વરોને ઋષિમુનિઓને રાજા મહારાજાઓને ઘણા બધા એવા શાસ્ત્રમાં પુરાવાઓ છે જે આપણે આગળ સાંભળી ગયા છીએ. આ વિઘ્ન ભરેલો માર્ગ છે, કહેવાય છે ને સારા કામમાં તો આનાથી બીજું સારું કામ કયું? ભગવાનને માર્ગે ચાલવું, ભગવાનની પ્રાપ્તિ કરવા નીકળવું, ભગવાનની ખોજ કરવી, આ જીવની મુક્તિ કરવી, એનાથી મોટું સારું કામ બીજું કયું? જેટલું સારું કામ એટલા વિઘ્નો વધારે. કહેવાય છે ને સારા માણસને દુશ્મન જાજા, સારા વ્યક્તિને ખરાબને તો હું બધા હરખે હરખા, એના મિત્ર જાજા હોય. તમે જોયું આમ કુસંગમાં હારી મિત્રાચારી બહુ, વ્યસની હોય ને હારા બધા ભેગા મળી, લેને લેને પેલો ન કરતો હોય ને એને કે તારે ક્યાં પૈસા દેવા છે, હું પાઉં છું ને કે, એમાં હારા ઉદાર જાજા હોય. આપણે જેટલા ભગત ઉદાર ના હોય ને એટલા વ્યસની ફેસની કુસંગી ઉદાર હોય. એ છેલ્લી બાકી ઘર વેચી નહીં બીજાનું પૂરું કરે, માલ છેલ્લે જમીન વેચવી પડે ને તો વેચી દે, પણ હાલને તને રમાડું, હાલને તને ફેરવું, હાલને તને લઈ જાઓ, હાલને તને પાવ, હાલને તને ખવડાવું, તારે ક્યાં ખાવું, તારે ક્યાં કાઢવા, હું છું ને હું કે. પોતાની બાઇક હોય, પોતાનું ડીઝલ પાણી હોય, બેજાને તારે બેહવાનું છે ને પાછળ, તારે ડીઝલ નથી વાપરવાનું, અરે રસ્તામાં જ્યાં હોટલ આવશે ત્યારે હું ભાડું ચૂકવીશ, પણ તું હાલને મારી જોડે. ભગત આવું કે આટલો ઉદાર ન હોય, વ્યસની માણસ ઉદાર બહુ હોય. હા તમે જો કુસંગી માણસ હોય ને તમને ભેળવી દે, એનું બધું લૂંટાવી દે અને તમને નાખી દે એમાં. પણ કહેવાનો અર્થ છે નિર્વિઘ્ને નાથનો, એટલે કહેવાનો અર્થ કે વિઘ્ન ભરેલો માર્ગ છે. જેટલા તમે સારા થવા જાઓ ને એટલા તમારા દુશ્મન વધે, તમે જેટલા વધારે ભગત થાવ ને તીતા ભગતને પૂછી લેવાનું. કયા ભગતને? નારદીપુરના તીતા ભગત. હાલ અને બીજો ક્યાં દાખલો ગોતવો જાઓ, દાદા ખાચરને જ પૂછો ને, હે મીરાબેન પૂછો, હાલો ઘરમાં ઘરમાં, બહાર તો હશે જેટલા ગણાય નહીં એટલા, ઘરમાં એ પણ જોવો. જેટલા જેટલા ભગવાનને માર્ગે ચાલ્યા, નરસિંહ મહેતાનું જોવો તમે, મુક્તાનંદ સ્વામીનું તમે જોવો, સાધુતાની મૂર્તિને કેવી સાધુતા, જેનો કોઈ શત્રુ જ નહીં. એમ જ્યારે બહાર જોવા જઈ તો બધાની નજર કોની ઉપર હોય, અંદર અંદરમાં કેટલાય ને હું ઈર્ષાન અદેખાઈને આમ ન કરી શકે તો આમ ખૂણામાં બેહીને, પણ આ એક માર્ગ જ એવો છે. તમે સારા થવા જાઓ તો હું સારું થવું જ નહીં, ઈમાનદાર પાંડવો થવા ગયા તો શું થયું, દુશ્મનો વધી ગયા. આજે તમે જગતમાં ઈમાનદાર થવા જાઓ તો તમે ચાર પાંચ જણા ધંધો નાખીને પાર્ટનર થઈ આવો, અને તમે ઈમાનદાર થાઓ તો બીજા ત્રણ જણા શું કરે, તમારો દુશ્મન જ થાય, થાય કે ન થાય. પણ તમે ત્યારે ભળી જાઓ તો મિત્રો જાજા વધ્યો. કલયુગ છે,
વિઘ્ન ભરેલો સારો માર્ગ, સદગુણનો માર્ગ, ભગવાનનો માર્ગ, મુક્તિનો માર્ગ, મોક્ષનો માર્ગ, અક્ષરધામનો માર્ગ, હા કેવો છે? વિઘ્નોથી ભરેલો છે. એક ટાળો ને તેર ઊભા થાય. સમજ્યા? પેલો ઊંટવાળો હતો ને, ઊંટવાળો તે રાત્રે તો પછી એક જગ્યાએ રહેઠાણ કરે ને. એક ઝાડ હતું ને ઝાડ નીચે બધા ઊંટ ધીરે 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 કંઈક ગમે તે એને કંઈક કળાથી ઊંટને બધાને બેહાડતો, બેસી જાય. પછી આને ઊભા હોય ત્યારે ગમે ત્યાં હારું હાલું જાય, પણ બેઠા હોય તો શાંતિ. તો બધાને બેહાડતો બેહાડતો એક ઊંટ છેલ્લું વધ્યું, એ બેહે નહીં હારું. ઘણી મહેનત કરી, ડચકારા કર્યા, એને વાલ કર્યું, પ્રેમ કર્યું, હાથ ફેર્યો, ધીરે આમ પ્રયત્નો કર્યા, પણ હારું બેહે નહીં. વા બેહે નહીં ત્યાં સુધી મારે બેહાય નહીં, ખુવાય નહીં. આનું હારું બોતળાનું હું નક્કી ક્યાં ઉપડી જાય. તારે બહુ પ્રયત્ન કર્યો ને ભાઈ, છેલ્લે શું કર્યું? એક દંડો મારીને કંઈક એવો ઢીકો માર્યો ને કંઈક ગમે તે કર્યું, ધબ દઈને હેઠું પાડ્યું આમ ખેંચીને. પણ એમાં થયું શું ખબર? એ ધબ દઈને હેઠું પડ્યું ને ધબકારો થયો ને, એક તો બેઠું પણ ત્રણ તેર ઊભા થયા બીજા. ઘણી વાર એક સોલ્યુશન કરવા જાઓ તો તેર ઊભા થાય બીજા. આવો માર્ગ છે લ્યો. સાચી વાત છે ને, સંસારમાં તો બહુ અહીંયા આટલું હાવ બધું મૂકીને બેઠા હોઈએ તો એ તેર ઊભા થતા હોય, તો સંસારમાં તો થાય જ. એટલે નિર્વિઘ્ન શું કરી શકીએ આપણે? ત્યાં કયો મને ના ક્યારેક શરીર સાથ દેતું હોય, ના ક્યારેક શરીરના સંબંધીઓ સાથ દેતા હોય, ના ક્યારેક મિત્ર બીજા ત્રીજા હગાવાલા સાથ દેતા હોય, ના આપણા ઇન્દ્રિયો અંતકરણ સાથ દેતા હોય. મજબૂરી હોય કંઈ કરી, બધું કરવું પડે. આપણું પોષણ, આપણા સહારે બેઠા હોય એનું પોષણ. એક હાંધે ને તેર તૂટે કહે છે ને, ઘરમાં કંઈક ને કંઈક ડખાને ઝઘડો ને બીજું ને ત્રીજું ને એક નાની વસ્તુ માટે આ મને લાવી દો તો હા, નહીં તર ના લ્યો, નહીં રોટલી નહીં થાય લો, શું કરો તમે? તમને ભાખરી ન આવડતી હોય, એ ઘરમાં રોટ ડખો, આ ખૂટી ગયું ને, આ તૂટી ગયું ને, આ લાવવાનું છે ને, આ બદલવાનું છે ને, પેલું કરવાનું છે ને, દોડા દોડીમાં ક્યારે ભગવાન ભજીએ? ક્યારેક નિરાતે અડધો કલાક કલાક ધ્યાન ક્યારે કરીએ? ક્યારે શાસ્ત્રના પુરસ્ચરણો પાઠો કરીએ? ક્યારેક તીર્થ યાત્રા કોઈ ઈચ્છા થતી હોય ભાઈ કરી આવી, હાલો ચારધામની, પણ ક્યાં જો? અહીંયા ચારધામ બેઠા હોય, ચાર દેવો ઘરમાં, કોઈક નસીબદાર હોય કે બધું હરખા પાના પડ્યા હોય. રાજુભાઈ એવા કેટલા ઘર હોય હોમાંથી, એકાદ બે પાંચ પછી નીકળે. કહેવાનો મારો અર્થ છે, વિઘ્ન ભરેલો માર્ગ છે, જવું છે આપણે ચડ્યા છીએ જે રસ્તે, પણ એમાં શરણાગતિ જો હોય, હે હરિ તું કર એ ખરી, બસ તારી મરજી વિના કોઈથી પાંદડું હલતું, બસ હું તારે આશરે છું, તાર જે સાંભળા લેજો સંભાળ હોળી મારી. હા, ક્યાંક કાંઠા ઉપર જ ઝૂલતી હોય, દરિયે ગઈ હોય મધ્યે તો સારું. આમ છે નિર્વિઘ્ન રસ્તો, એમાં તો એક નાથનું શરણ નિર્વિઘ્ન છે. નિજ સેવકને સદા સુખ, કારણ પોતાનો જે ભક્ત આશ્રિત છે એને સુખકારી છે. હા, ભગવાન પળે પળે આવી મુસીબતોમાંથી ઉગારી લે છે એમને. એવા હજારો પરચાઓ થયા છે, થાય છે. આજે ભક્તો કહે ને, હે પ્રભુ તારા નામની માળા એ લીધી છે, ફકીરી મેં તો હરિ તારા નામની. હાથમાં માળા લીધી રટના એક તારા નામની, બસ તારે શરણે મારું માથું મૂક્યું છે. એમ તારે તોય તું ને મારે તોય, મેરે તો એક આશરા તુમારા. એવા ભક્તની ભગવાન એવી સહાય કરે છે. જોગ અજોગ થયું હોય આચરણ, જોગ અજોગ એટલે યોગ્ય અયોગ્ય, યોગ્ય થયું હોય તો વાંધો નહીં, પણ અયોગ્ય આચરણ થયું હોય તો પેલા સાધનો હોય ને તો એ બચાવી ન શકે. એમાં તો તમે હિંમત, કેટલું તપ ને કેટલાય જપ ને કેટલાય સાધનો કર્યા હોય ને,
પણ એક ભૂલ પડી હોય ને એ ડંખ તમારામાંથી નીકળે ને એક્ઝામ્પલ ફોર યુધિષ્ઠિર મહારાજ. વચનામૃતમાં મહારાજે મધ્યનું 13મું કે મધ્યનું 13મું છે. યુધિષ્ઠિર મહારાજ સત્યના રાહી હતા, સત્યવાદી ધર્માત્મા કહેવાતા હતા, એનું નામ જ ધર્મ હતું. શું કહેતા તેને? ધર્મરાજ યુધિષ્ઠિર, હા, એનું ઉપનામ હતું ધર્મરાજ. વિચાર કરો, ધર્મોમાં શ્રેષ્ઠ રાજવી, ક્યારેય ખોટું ન કરતા, ક્યારેય અસત્ય ન બોલતા. એ લડ્યા, યુદ્ધ થયું, વિજય થયો, પછી ગાદી ઉપર બેહાડ્યા, પણ જાણે અગ્નિ ઉપર બેઠા હોય ને એવું લાગતું હતું એને. રાજગાદી ઉપર બેઠા પછી અગ્નિ ઉપર બેઠો ને એવા તપતા હતા, બેચેન, ખાય નહીં, પીવે નહીં. ભાઈઓએ સમજાય એવા, માએ સમજાય એવા શું છે? તારે કે મારાથી બહુ મોટું પાપ થઈ ગયું, શું પણ આપણા ભાઈઓને આપણે મરવી નાખ્યા, આટલા નિર્દોષની કતલ કરી, આટલું મારી પાસે તમે ખોટું બોલાવ્યું, આમ કહ્યું તેવું. એ ડંખ હૃદયમાં લાગી ગયો, જોયું તમે? નીકળતો નહોતો. બધાએ સમજાવ્યા, કુંતા માતાએ સમજાવ્યા, પાંડવોએ સમજાવ્યા, છેલ્લે તો કૃષ્ણ ભગવાને સમજાવ્યા. યુધિ પહેલાં તો ભીષ્મ પિતાએ સમજાવ્યા, કૃષ્ણ ભગવાને સમજાવ્યા, તોય ન સમજ્યા. તોય પેલા અર્જુન જેવા નિસંશય તો મારાથી અયોગ્ય આચરણ થઈ ગયું છે, પણ એલા ભગવાનની કહેવાથી થયું છે તો કે એ બધું ભજ પછી, પણ થયું તો ખરું ને, થયું તો ખરું ને. એ ડંખ નીકળ્યો નહીં એવું દુઃખ થયું. પણ એ કેમ રહ્યું એવું, કેમ રહ્યું એવું? આશરો નહોતો, સત્ય તો હતું, સાધન હતા, પણ આશરો નહોતો ભગવાનનો. અર્જુને આંખો બંધ કરી ઉલાડી મૂક્યા બધાને, આંખો બંધ કરીને એવી વર્ષા કરી, કચડ ઘાણ વાળી દીધો, અને તોય મુખ ઉપર સ્માઇલ. મેં કર્યું જ છે ક્યાંક? આ વાંસળીવાળાએ જ કર્યું બધું, ચક્રવાળાએ જ કર્યું બધું, જે ભરોસો વિશ્વાસ એને કીધું ને કર્યું ને, હું શું કામ ચિંતા કરું? એને શરણે છું હું. યુદ્ધ થતું હતું ને ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા લીધી, પહેલાં એ બાણ માર્યા, કટુ વચન કીધું દુર્યોધને કે તમે છો મારું ખાઓ છો પણ મારું ખોદો છો, એના પક્ષમાં તમે લડો છો, રોછો મારી ભેગા, પણ પક્ષ પાંડવોનો રાખો છો, નહીં તો તમે કેમ આમ કાંઈ આટલા દિવસ સુધી કેમ કાંઈ પરિણામ આવતું નથી? અને ખાર ચડ્યો ભીષ્મ પિતાને, દાઢી મીડી ધ્રુજવા, આંખો લાલ થઈ ગઈ, કે દીકરા તું મને તારો દાદો છું, હું સમજસ તું મને, જા કાલ હું નહીં કા અર્જુન નહીં, હુઈ જા જા. હે, તે આ બાજુ આ તો હુઈ ગયો, અર્જુને હુઈ ગયો તો કૃષ્ણ ભગવાન જાગી ગયા, દોડતા આવ્યા અર્જુન પાસે. હે, આ પેલું ઉભોદળું ઉઠ્યું હતું ને, ફગાવી દીધું એક બાજુ, ઊભો થા ઊભો થા, ઘસઘસાટ કે નાકોળા બોલાવે છે, તને ભાન છે સામેની શિબિરમાં શું થઈ ગયું, શું થયું? અરે દાદાએ પ્રતિજ્ઞા લીધી, કાલ તું નહીં કા હું નહીં, તો હું કાલની વાત જોઈ જાય, અત્યારે ઊંઘવા દો, આખો દી લડાવી લડાવીને આ થકવાડ દીધો ને અત્યારે ઊંઘવા નહીં દો, હું ક્યાં જઈશ? કોણ લડાવતું હતું? આ બધું લડાવતું હતું કૃષ્ણ જ હતા ને, બધું કરાવનાર કોણ? હોવા દો કે તને ઊંઘ કેમ આવે છે? તારે કે તમે જાગો એટલે ઊંઘું, હું કીધું અર્જુન કે તમે જાગો છો એટલે ઊંઘું, મારા જીવનમાં જો તમે હોઈ ગયા તો મારે ઉજાગરો જ છે. આમ છે, તારે શરણાગતિ વાળો માણસને ચેન હોય, સુખ હોય, આનંદ હોય, એનાથી કદાચ અયોગ્ય આચરણ થઈ ગયું, કરી નાખ્યું કદાચ, હાલો ભગવાને આજ્ઞા ના કરીને, કંઈક દેશકાળને યોગે કરીને, અંતશત્રુને યોગે કરીને, શરીરના ગુણધર્મોને યોગે કરીને કંઈક પરિસ્થિતિ એવી આવી અને આપણાથી કંઈક એવું આચરણ થયું. પણ જો આશરો હોય ને, ભગવાનનો છું, મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી એમ કરી દોડી હાથ જોડીને સામે ઊભા રહો, એક જન્મના નહીં કરોડો જન્મના પાપ બળીને ખાક કરી દે, એના સંતમાં એ તાકાત હોય, સદ્ય પુંસામાં ઘોઘમ બહુજન જનિતમ ગ્રંથિ એવ સમૂલમ,
બધાય પાપ માત્રના ઢગલાને બાળીને ભસ્મ કરવાની, એના સંતના ચરણને આમ અડવાથી જો એટલું પુણ્ય થતું હોય, એટલું આપણું પાપ બધું બળી જતું હોય, તો ભગવાનના શરણની વાત શું કરવી, શું કરવી? એટલે કે છે યોગ્ય, અને થાય જ. કળિયુગ છે, દેહ છે, દોષોનું ઘર છે. દેહ શું છે? શરીર શું છે? દોષોનું ઘર છે. એમાં કઈ સારી વસ્તુ એ આપણી પાસે કરાવે જ નહીં. કે સારું કરાવે? પેટ શું કરાવે? વેઠ કરાવે ને કપાપ કરાવે? શું કરાવે? ભૂખ શું કરાવે? આંખો શું કરાવે? કાન શું કરાવે? જીભ શું કરાવે? આખી દુનિયાને કંઈ એમને નથી, આ જ લઈ જાય છે ને. જીવાત્મા તો પહેલેથી શાસ્ત્રમાં લખ્યું છે, એનું લક્ષણ તો શુદ્ધ બુદ્ધ નિત્ય મુક્ત આનંદદાયી સત્ય, બધા જે ભગવાનના ગુણો છે ને એ બધા આત્મામાં છે. અજર અમર અવિનાશી અચ્યુત, આ બધાય લક્ષણો આત્માના છે. આત્મા તો સત્યનો જ રાહી છે, આત્મા તો આનંદનો જ રાહી છે, આત્મા તો પરમાત્માનો પરમ મિત્ર છે, એ તો શુદ્ધ જ છે. તો આ બધું કોણ કરાવે છે? આ 24 ભૂત બેઠા છે અંદર. કોણ? કેટલા ભૂત? એક ભૂત વળગ્યું હોય તો ભોગા કાઢ નાખે છે. 24 ભૂત શું કરે? આપણી પાસે શું કરાવે? એ જ કરાવે ને. આ દુનિયા આખી એના પંજામાં પીસાઈ રહી છે, જેમ પેલા કહે છે ને, ચીચોડામાં જેમ પેલો સાઠો નાખે અથવા પેલી ઘંટીમાં દાણા નાખે. ગુરુજી બહુ સરસ દ્રષ્ટાંત આપે છે ને, જૂના જમાનામાં કે આવું હતું ને, કંઈ સ્વિચ દાબે એટલે ઘર કરતું લોટ બહાર નીકળે. પહેલાં તો ઘંટલા હતા મોટા, પડ પથ્થરના ઘડેલા, એની ઉપર હાથો હોય, વચ્ચે ચકડ્યું હોય, એની મધ્યમાં એક ખીલો હોય, બીજો ઘંટલાનું પડ એમાં ફિટ થાય, અને પછી એનું ખાણું હોય એમાં બુઠ્ઠી ભરી ભરીને એક હાથે વળતા જાય, એક હાથે ફેરવતા જાય, પણ મુક્તિ ભજન થતું હોય પાછું. હવે એ બધું ગયું. ઘંટલાઓ એટલો સરસ અવાજ આવતો હોય ને, આમ ઘડા દાળાતો હોય ને, સવારે વહેલા 5 વાગે દળવા બેસી જાય ને, ઘંટલાના અવાજની ગામડાની મજા છે હો. ગાયોના અવાજ ને વાછડાઓ ભાંભળતા હોય ને, તમે જો તો કુકડા બોલતા હોય ને, ઘમર વલોણાના ઘમર ઘમર અવાજ આવતા હોય, ઘેરે ઘેર પ્રભાતિયાઓ નરસિંહ મીરા ને મુક્તાનંદ સ્વામીના ગવાતા હોય ને. જોયું છે ગામડું? એ બાજુ આ બાજુ પંચમહાલ બાજુ ખબર નહીં કેવું હોય ના હોય. મને એમ હતું કે ના, આમ તો સીધા મેં કીધું ચાના હબળકાર લેતા છે. સારું, હા, પણ આમ મેં તો જોયેલું, આમ આપજો ગામડાઓમાં, સોરઠ પ્રદેશમાં, કાઠિયાવાડમાં, એ ખરું. કહેવાનો અર્થ કે ઈ ઘંટલામાં દળતા હોય, એ ઓરતા હોય, દાણાના કચડ ઘાણ બોલતા હોય, લોટ નીકળી જતો હોય, પણ જ્યારે એ બધું દળ્યા પછી ઘંટલાનું પળ આમ ઊંચું કરે અને ત્યારે મુઠ્ઠી દાણાઓ હોય ને, એ ભાઈ વચ્ચે મજા કરતા હોય, ત્યારે એને પૂછીએ કે ભાઈ આટલા દળાઈ ગયા, હુંડલો ભરીને કચડ ઘાણ બોલી ગયો, અને તમે આમ? તારે કહે અમે આમ, પણ તમને કાંઈ ન થયું? તો કે કાંઈ ન થયું, પણ એનું કારણ તારે કે આ ખીલો વચ્ચેનો, ખીલાની આજુબાજુમાં અમે ચોંટી ગયા હતા. કોઈના બાપની હું તાકાત છે? અમારો વાંકોવાળ કરીએ કે ગુરુજી કે આમ ભગવાનની મૂર્તિરૂપી ખીલો પકડી લીધો હોય, મોટા પુરુષનો ખીલો જેને મળી ગયો હોય, એનો આશરો, એને ગમે એટલી માયા દળવા પ્રયત્ન કરે ને, તો આનો વાંકોવાળ ન થાય. આ શરણાગતિ છે. દેશ કાળ કર્મ માયા, વચનાવૃતમાં કીધું ને અલ્પેશ વગર, ત્રણેય ભેડા થઈ, કર્મ માયા ને બીજું શું કીધું? કાળ માયા ને કર્મ ત્રણેય ભેગા થઈ અને દુઃખ દેવા પ્રયત્ન કરે તો આનો વાંકો વાળ ન કરી શકે. આવો શરણાગત ભક્ત, આ શરણાગત ભક્ત, એનાથી કદાચ અયોગ્ય આચરણ, શ્રીજી મહારાજે વચનામૃતમાં મધ્યના 13માં કીધું ને, કદાચ અયોગ્ય આચરણ થઈ ગયું હોય, પણ જો આવી રીતની ઉપાસના હોય, આવી રીતનો આશરો હોય, તો એનું ક્યારેય અકલ્યાણ નથી થતું. હા, ક્યારેક ધર્મમાં નાની મોટી ખામી રહી ગઈ હોય
નિયમ ધર્મમાં, તો પ્રાર્થના એ કરીને પણ એનું પ્રાયશ્ચિત થાય, કેતા એ ભગવાન રાજી થાય અને એને માફ કરે ભગવાન, કે મોટા પુરુષ માફ કરે. પણ શરણાગતિ કે આશરામાં જો કંઈ પોલ હોય તો એ માફ ન થાય. પત્ની કંઈક ભૂલ કરે, કંઈક રોટલી બાળી નાખે તો ધણી કંઈ વાંધો નહીં, રોટલી ખીચડી ખાઈ લઈશું, બરાબર, દૂધ પી લઈશું, ગમે એટલી હાથ હારી ભોજન સરસ બનાવતા હોય પકવાનો, પણ ધણી આવે ત્યારે આમ હશે નહીં ને એની યારે કાંઈ લેવા દેવા ન હોય, અને એ શેરીઓમાં ગમે ત્યાં રખડવા નીકળી જાય, અથવા બીજા પુરુષ સામે આમ ઊભા કે વાતો કરતા જોઈ લે તો ચલાવી લે, ધણી ચલાવી લે કે હારે આને તો કાંઈ આપણી કાંઈ આને કાંઈ બસ ખાલી દેખાવના ચિહ્નો પહેર્યા છે ને રહે છે, તો ધણી રાજી ના થાય. કંઈક નાની મોટી ભૂલ થાય, કંઈક તૂટે ફૂટે ઘરમાં, કંઈક ગમે તે નુકસાન કરે તો ધણી કંઈ એમનો કંઈ વાંધો નહીં, નવું લાવી દઈશું આપણે, શું કે નવું લાવી દઈશું, એની ચિંતા નહીં, કારણ કે શરણાગત છે ને એને શરણે છે. આજ મારો ધણી આના સિવાય કંઈક બીજો પુરુષ ગમે એટલું આપ, જો આ તોડે ફોડે પણ આને શરણે આશરે હોય તોય ધણી રાજી થાય, પણ બીજા પાસે કંઈક જો એ માગે બીજા પુરુષ પાસે, મારા ઘરમાં તૂટી ગયું છે તું લાવી દે, તો ધણીનો રાજી થાય? આમ છે તારા એમ કદાચ કંઈક આપણી નાની મોટી ભૂલ છતી થઈ તો ભગવાન આપણી માફ કરે, પણ આપણને જો આશરો ન હોય ને આપણે બીજા પાસે માગ માગ કરીએ, દેવી માં પાસે ને, દેવતા પાસે ને, કામણ ટુમણ વાળા પાસે ને, એ કંઈક બીજા પાસે ને, કે અહીંયા આમ કરીએ ને દોરો બાંધીએ ને, અહીં ધાગો બાંધીએ ને, અહીંયા આ પાસે માનતા કરીએ ને, આ મારું કંઈક હનુમાનજી દાદા આમ કરે, આ દેવ મારું કંઈક આમ કરે, ફલાણા માતાજી મારું આમ કરે, એને આશરો જ નથી તો એનું કલ્યાણ ક્યારેય થતું પણ નથી, એને ભગવાન એની રક્ષાય કરતા નથી. હરે કે છે કે તેના અઘના ઓઘનું હરણ, જે શરણાગત જીવ હોય પાપ થઈ ગયું કંઈક, બરાબર, કંઈક એવા યોગે કરીને, કુસંગના યોગે કરીને, ઇન્દ્રિયોના યોગે કરીને, કંઈક દેહના યોગે કરીને પાપ થઈ ગયું, ભૂલ થઈ ગઈ, પણ શરણાગત છે અને મૂકી ન ગયો, ભગવાનને છોડી ના દીધા. ઘણા એવા હોય હવે તો બસ પાપ થઈ ગયો, હવે હું આપણું પતી ગયું કંઈ, એને આશરો ન હોય, ભગવાન 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 બધું પૂજા પૂજા મૂર્તિ બધું બધું ઉખેડી નાખી દે બધું, શું કે આવું હરેરી જાય. જો આ વાત ન સાંભળી હોય ને તો કંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય ને, હવે આપણું ડૂબી ગયું, હવે હવે પતી ગયું, હવે આપણું કલ્યાણ નહીં થાય, હવે આ બધું રાખીને કામ હું જવા દો, તો થોડો ડૂબ્યો હોય ને, થાવ ડૂબે, પણ તે વખતે આશરો હોય ને, શરણાગતિનો પાવર હોય ને, કેપ હોય ને ભગવાનના પ્રતાપનો, હા તો પાયખાનામ પડી ગયો હોય ને તો એ બહાર નીકળીને નાહી ધોઈને ચોખ્ખો થઈ જાય, એ ન નીકળી શકે તો બીજા કાઢે, અને કાઢવા હાટું તો અક્ષરધામમાંથી છે, કાંઈ આવ્યા છે બાવડા પકડી પકડીને ભગવાનને મોટા પુરુષ. હા, ઘણી વખત તો આપણને કાઢવા માટે એને હાથ ગંદા કરવા પડે છે, બોલો કરે છે કે નહીં? અજ્ઞાની જીવને એમ લાગે અરે અરે આ તો લેવાઈ ગયા, લેવાઈ નથી ગયા, એને આપણા કાઢવા હારું એને હાથ ગંદા કર્યા, એ ખાડામાં એ પડ્યા, પડે તો એ ગંદા થાય કે ન થાય? એના એ કપડાં બગડે કે નહીં? એના જીવનમાં એ ડાઘ લાગે કે નહીં? એના કપડામાં ડાઘ લાગે તો ખાડામાં પડ્યો એને કાઢવા માટે આમ ઝાટકો મારે કે અંદર નાખે કંઈ કેવરી એને સહાય કરે તો એક બે છાંટા આને ઉડે કે ન ઉડે? પણ પછી દુનિયા એવી છે ને, પેલો આખે આખો ખાડામાં રગદોડાઈ ગયો છે એને કોઈ ન જોવે, પણ જો કાઢનારને બે ડાઘા પડી ગયા હે ને, દુનિયાની નજર ક્યાં હોય? તારા ગંદા તો તું નકામો થઈ ગયો. હું કે સ્વામિનારાયણ ભગવાનને લોકો એમ કહેતા કે સ્વામિનારાયણ તો અભડાઈ ગયો છે, કે હું કે જેનું તેનું ખાઈ લે છે, કે ભરવાડને ઘેરે ખાઈ લે, કોળીને ઘેરે ખાઈ લે, વાઘરીને ઘેરે ખાઈ લે, બોલો એ વખતે ચીડક ચાંડલા વાળા હું કે ખબર, મહારાજ તો અભડાઈ ગયા છે, એ એના એના હાથનું ન ખવાય આપણાથી, શું કે એના હાથનું આપણાથી ના ખવાય. સ્વામિનારાયણ તો એ બ્રહ્મ, હા જૈનમાં છે છપૈયામાં, બ્રાહ્મણ હતા, શું કે બ્રાહ્મણ હતા, પણ હવે
કાઠીના ઘરમાં રે, અહીંયા બ્રાહ્મણ ક્યાં રહ્યો? હે સોનેરી, આમ તેમ લાલ ગુલાબી સરસ મજાનો સાફો પહેર્યો હોય, સોના ચાંદીના દાગીના પહેર્યા હોય, ફર્સ્ટ ક્લાસ શેરવાની પહેરી હોય, પછી ત્યાં બ્રાહ્મણ ક્યાં રહ્યા? ધોતી કુર્તા રહ્યું કંઈ? કોણ એને ખબર નથી કે આ કોણ છે? તો જે ભગવાન ઉપર જો એમ કરતા હોય તો સાધુને ભગતને મૂકે મૂકે આમ છે તારે, પણ એ કાઢવા માટે જ આવ્યા હોય છે. એ કંઈ કરતાનો એનામાં કંઈ હોય નહીં. કહેવાનો અર્થ, જેને આશરો હોય, અયોગ્ય આચરણ થઈ જાય, પાપ થઈ જાય, કંઈક ભૂલ થઈ જાય, તો પણ આશરાવાળાના પાપને આ શરણાગતિ છે ને બાળીને ભસ્મ કરી નાખે છે, ચોખ્ખો કરી નાખે છે. અરે અઘના ઓઘને, લો ટાઈમ તો પતી ગયો અને હવે વાંચી દઉં કંઈક શબ્દ એવો લાગે તો. અરે અઘના ઓઘને છે એવું પરમ પાવન, શરણાગતિ એવું પરમ છે, શ્રેષ્ઠ છે કે હજારો જન્મના પાપના થરને બાળીને ખાક કરી નાખે. જે જે જ ભગવાનને એના શરણને આશરા એ તો ધન્ય દૈન્ય થઈ ગયા. દાખલો આપ્યો, ગોપીઓ ને ગોવાળ, એ ગાયો ને ગોધા, ગોધા એટલે બળદ, વત્સ એટલે વાછડાઓ. તમે વિચાર કરો, ધન્ય થઈ ગયા, કારણ કે કૃષ્ણનું ચરણ છોડીને ક્યાંય જતા જ નહોતા, એના આશરે આવી ગયા ને બધાનું કલ્યાણ. એટલું નહીં, એ તો બધા પ્રેમથી રહેતા હતા અને પ્રેમ કૃષ્ણને કરતા હતા. અરે જેણે પ્રેમ ન કર્યો પણ આમ ભગવાન જાણે આવો, ત્યાં તો સારો કંઈક છે, કંઈક બીજી માટીનો, આ સામાન્ય નથી, નહીતર આટલું આમ કરી ન શકે. એવા હતા અઘાસુર જેવા, બકાસુર હતા. બકી, બકી એટલે પૂતના. શું કરવા આવી હતી? ઝેર પાવા આવી હતી, મારવા આવી હતી, અને કૃષ્ણએ શું કર્યું? તારી દીધી. યશોદા જેવી મુક્તિ આવી, એવું એવું લખ્યું છે ભાગવતમાં, એવું લખ્યું છે કૃષ્ણએ પૂતનાને યશોદા જેવી ગતિ દીધી, ગોલોકમાં જ મોકલી દીધી ડાયરેક્ટ જ. ભલે મારવાએ પણ તારું દૂધ તો પીધું ને, દૂધની જગ્યાએ ઝેર પીધું, આલ પણ તારામાં લાગેલું જ પીધું ને. ત્યારે પણ એને પણ જો એવા એવાને મુક્તિ દીધી તો આપણે પૂતના જેવા જ નથી ને. અઘાસુરને, બકાસુરને, કંસને, રાવણ, શિશુપાળ જેવા જ નથી ને. રોજ ઉઠીને શિશુપાળ કેટલી ગાળો દેતો, 100 ગાળો દેતો કૃષ્ણ ભગવાનને, બોલો. હા, એને માસીનો છોકરો હતો, હગી માસીનો છોકરો, બોલો, કૃષ્ણની રોજ હો ગાળો દે. માસીએ કીધું તું કે તું સહન કરજે, અમારો દીકરો અપલખણો છે. તારે કૃષ્ણ કે 99 સુધી વાંધો નહીં, હો હોય વાંધો નહીં, પણ હો ઉપર જાહે પછી માસી બા આપણો સંબંધ કટ. ભાઈ તમે સાચા, પણ આને તમે ભૂલી જઈજો, આ નહોતો જન્મ તમારે ત્યાં, એમ માનજો. રોજ તો એટલું સહન કર્યું ને છેલ્લે પેલા એ ભાઈ હોને વટાડી દીધું, હું તું કરનાર, એમ કરીને જવા દીધી, કઈ બ્રેક રાખી જ નહીં. કૃષ્ણ ભગવાન કહેતા રહ્યા, હાલ હું જવા દઉં, હાથમાંથી પેલું છૂટું કર્યું, શાના નાના નાના કરતું જવા દીધું. લે પણ એમ લખ્યું છે ત્યાં, શિશુપાળને જ્યારે એનું માથું કપાણું ત્યારે એના 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 શરીરમાંથી તેજનો પુંજ નીકળો, દિવ્ય તેજ, અને એ તેજ કૃષ્ણમાં સમાઈ ગયો. બધાની આંખો ફાટી ગઈ. રોજ ઉઠીને હો ગાળ્યો કોણ દેતો? માળા કરતો તો એ શ્રીકૃષ્ણ સમ ગતિ મામા, શ્રીકૃષ્ણ તમ ગતિ મામા. શું કરતો તો? ભ્રષ્ટ, ત્યાં સુધી પોકી ગયો તો કૃષ્ણ તો ભ્રષ્ટ છે કે, ગોપીઓની પાછળ પાછળ ફરતો લંપટ છે કે, તો કે તો આવો છે, કામી છે ને, ક્રોધી છે ને, લોભી છે ને, માની છે ને, ઈર્ષાળુ છે ને, કપટી છે ને, ચોર છે ને, લૂંટારો છે, ફલાણું, બધું જ કહેતો, બધું કહેતો, આટલી ગાળો દેતો. તોય અંતે એમ કહેવાય છે, બધાએ નજરે જોયું, ભાગવતમાં પણ લખાયું, શાસ્ત્રમાં, મહાભારતમાં પણ લખાયું કે એને કૃષ્ણએ પોતામાં સમાઈ દીધો, છેલ્લો જન્મ કરી, અને હતો એ છેલ્લો જ જન્મ હોય એનો. શિશુપાળને દંતવક્ર બીજું કોઈ નહોતું, એ હતા જય ને વિજય. જય વિજય શાપ થયો તો શનકાદિકનો,
પહેલો જન્મ હતો એનો હિરણાક્ષને હિરણ્યકશ્યપુનો, બીજો જન્મ રાવણને કુંભકર્ણ, અને આ ત્રીજો જન્મ દંતવકને શિશુપાળ. એ બે ઈ જ હતા. પછી એની નારદજીએ કે કોઈ પ્રશ્ન પૂછ્યો છે એમાં કે આવું કેમ, આટલી રોજ ઉઠીને હો ગાળો દેતો હતો અને આટલું પાપ કરતો હતો, પાપી હતો, છતાંય એને મુક્તિ દીધી તારે ભગવાને, મુક્તિ. આ લખ્યું છે. અગાસુર બગાસુર રાધ્ય બીજા ઘણા મળી, કુબજાવળી કંસાદી સાલવને શિશુપાળ, એવાને અભયપદ આપ્યું, બીજો એવો કોણ દયાળ. આ તો ભગવાન દયાળુ છે, શરણે આવે દુનિયા દગો દે, ભગવાનને ભગવાનના મોટા પુરુષ કદી દગો ના દે. શરણે આવ્યા એટલે એને તારે તારે ને પાંડવ પાંચાલી કુંતા આ બધામાં કંઈક ને કંઈક દોષ હતા. કુંતાએ બાળપણમાં ભૂલ કરી હતી, ખબર છે ને તમને, હે કે નહોતી કરી, એ જ કર્ણ હતો ને, હે. અને પાછી કર્યું તો કર્યું, મૂવ હાલો એને એને તો પ્રયોગ કર્યો હાલો, અને એ બાળપણ અજાણતામાં કર્યો, અને સૂર્યદેવ આવ્યા, બરાબર આવ્યા તો આવ્યા, હાલો જન્મ્યો તો જન્મ્યો હાલો, પણ પછી એના ઉપર છોકરા ઉપર અનીતિ કરી અને એને પાણીમાં તરતું જવા દીધું અને છોડી દીધું. હવે એને એટલો વિચાર ના આવ્યો કે આનું શું થાય, મગર ખાઈ જાય હારું, આ ભૂખ્યું તરશ્યું શું થાય, કાંઈ કર્યું, ઈ તો પાપ કર્યું જ કે ન કર્યું, હાલો પેલું ન કર્યું હાલો, પણ આ તો કર્યું ને, તો એ પાછું એટલું કર્યું તો મું હાલો એક કોઈક ભગવાનની કૃપાથી કોઈક સારથીએ ઉપાડી લીધો એને, અને ઘેરે રાખ્યો ને પાલન પોષણ કરીને મોટો કર્યો. પણ પછી જ્યારે યુદ્ધમાં આવ્યો ને એનો મિત્ર થયો ને એના યોગમાં આવ્યો હસ્તિનાપુરમાં, કુંતાજી ઓળખી ગયા હતા, ખબર હતી કે આ મારો વાળો જ છે. તાકી જિંદગી કોઈ ન કીધું પાછું. તેથી એક છેલ્લે એ જ્યારે મર્યો, કર્ણ મર્યો, ત્યારે યુધિષ્ઠિર મહારાજે હગી માને શાપ દઈ દીધો કે માં તે આ ધંધો કર્યો, મારો ભાઈ હતો, મોટો ભાઈ હતો, અને છતાંય આ તે પડદો તને ખબર હતી તો એ કીધું નહીં, તો અમે મરી જાત પણ મારા ભાઈને ન મરવા દેત. ત્યારે કે માં તે આટલું બધું પેટમાં છુપાડી રાખ્યું, જા આજથી તને નહીં તારી આખી સ્ત્રી જાતિને હું શાપ દઉં છું કે ના પેટમાં કોઈ દી વાત નહીં ટકે. તે અત્યારે બધા બીવે છે ને, ખાનગી વાત સ્ત્રીઓ ન કરાય, ક્યાંક ને ક્યાંક પાછા શું કે ખબર, તને કહું છું તું કોઈને કહેતી નહીં, તો એ પાછી એને બીજાને પાછા આગળ આમ જ વાત કરે, આખા ગામમાં વાવલી દે, એના પેટમાં કોઈ દી વાત ટકે. એટલે એવું નથી કહેતો, હવે તો આ ભડફાદર ભડભાદર ભાઈઓ નહીં ભાઈ કોઈ દી વાત ના કરાય આવી, તો હવે એના કરતાં બહેનો પાસે સેફટી હોય છે અત્યારે. કહેવાનો મારો અર્થ છે કે એને કુંતા જેવા જે સતી મહારાણી ભક્ત હૃદય જેને ભગવાન પણ વંદન કરતા, એનાથી એ આવું અજુકતું થઈ ગયું. લ્યો ભીષ્મથી થઈ ગયું ને, ધર્માત્મા કહેવાય, દ્રોણાચાર્ય જેવાથી થઈ ગયું. એ લખ્યું બધાનું, જો પાંચાલી અગ્નિમાંથી પ્રગટ થયેલી કેટલી પવિત્ર સતી કહેવાય, પણ એનાથી ભૂલ થઈ ગઈ. લો આંધળાના તો હું બોલવાની જરૂર હતી, પણ શું કરવા શું કરવા, ન બોલ્યું હોત તો કંઈક સોલ્યુશન થાત એમ કહેવાય છે, પણ બોલી દે. સીતા જેવી સીતા, લો હવે પેલો બિચારો ભૂખ્યો ને તરશ્યો ઉજાગરા કરીને પાછળ પગલે પગલે ફરે અને સેવા કરે આટલા વર્ષોથી રે, તો એ હું કહી દીધું, દાન જ બગડીશ તારીખે, કરીને ભૂલ, તો એનું પરિણામ આવ્યું. પણ શરણાગત હતા તો ભગવાને, મારો અર્થ એ છે, ભૂલ તો દરેકથી ભગવાનના દીકરાથી થઈ જાય. અક્ષરધામમાંથી આવ્યા હોય ને મુક્ત આ લોકમાં આવે તો એ કંઈક ના થાય, થાય જ, યોગ છે એવો. પણ કલંક રહિત કોઈ નહીં, કોણ કોણ ભગતને કોણ અસું, પણ જો જેને સંબંધ હરીનો થયો તો એ પદ પાયમાન નિર્વાણ. જોઈ તમે, સોભરીની પણ અધોગતિ થઈ એવું નથી લખ્યું, એમાં શું લખ્યું, જેવી મુક્તિ વચનામૃતમાં કીધું, જેવી જેવી ગતિ સોભરીની એવી પેલી 50 કન્યાની થઈ એમ લખ્યું. એમાં એવું લખ્યું છે કે સોભરી અધોગતિને પામ્યા કે નરકને પામ્યા, આશરો ભૂલ થઈ ગઈ. હા, કોનાથી, ભરતથી થઈ ગઈ, પણ ત્રીજે જન્મે પાછા રોડ ઉપર આવી ગયા, માર્ગે ચડી ગયા. જોયું તમે, આશરો આવી ગયો, પકડાઈ ગયો ખીલો, તો પછી પાછા ચડી જાય, એક જન્મની તો બીજે જન્મે, પણ ત્રીજે જન્મે. પણ ક્યારે ભક્તિવાન નિષ્ઠાવાન જેવો ઉપાસક શરણાગત
એની ક્યારેય પણ અધોગતિ નથી. દાસના દાસ દાસના દોષને જ્યારે ભગવાન જો જુએ, છેલ્લે હો કડી, દાસ દાસના દોષને જ્યારે જુએ જગજીવન, નિષ્કુળાનંદ હરિધામને પામે નહીં કોઈ જન. જો આમ ભગવાન બધાનું આવું જો 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 કરે, આપણે જોવાનું કામ આપણું, ભગવાન નથી જોતા. આપણે કરીએ રજનું હોય કાંઈ નહીં, હો દુકાને ગયા હોય ગોળ લેવા, સરસ મજાનો હોય, આમ ફેરવે આમ ફેરવે આમ ફેરવે, ઉપર ફેરવે, થોડો દબાવે, આમ દબાવે તેમ દબાવે, પછી ધીરે રહીને પેલા માલિકને કે લેવો જ છે પણ ચીકણો બહુ છે. ગાંડા કેટલાય લઈ ગયા, અહીંથી ચીકણો છે તે કર્યો, ચીકણો હતો નહીં, એમ ચોડીને ચીકણું કરીએ એવા આપણે, બાકી ભગવાન નહીં હો. ભગવાન તો એક બે ને ત્રણ. આમ 17મું કડું પૂરું થયું. થોડો ટાઈમ આજે શનિવાર હતો અને તમે બધા ખરેખર ખરખા બેઠા હતા એટલે 10 મિનિટ ખેંચી કાઢી છે, સોરી, માફ કરજો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ સુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિના નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની.